વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગરીબો તેમજ મધ્યમ વર્ગના લોકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદ સમાન આયુષ્યમાન ભારત યોજનાનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે, જેમાં દેશભરના 10.74 કરોડ ગરીબ તેમજ બીપીએલ ધારક પરિવારોને વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે. વડોદરાના આવા જ એક ગરીબ પરિવારે વિનામૂલ્યે સારવાર મેળવી નવજીવન મેળવ્યું છે. જોઈએ આ અંગે અમારો રિપોર્ટ. પ્રદેશના બડવાની નજીક ખરગોદ ગામના ખેતીકામ કરીને પોતાનું જીવન ગુજારતા ગરીબ પરિવારની મહિલા શાંતિબાઈ યાદવને અચાનક માથું દુખીને ચક્કર આવતા તેમને વડોદરાની ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા, જ્યાં મહિલાની બીમારીનું નિદાન કરતા તેને બ્રેઇન એન્યુરિઝમ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ જટિલ અને જીવલેણ રોગ છે, જેમાં મગજની નસોમાં ગાંઠ થતા લોહી જામી જાય છે. આ ગાંઠને 2-3 સિટિંગમાં કોઇલિંગ દ્વારા દૂર કરવામાં આવે છે, જેનો સંપૂર્ણ સારવારનો ખર્ચો 4-5 લાખ જેટલો થાય છે. અમારી સંસ્થામાં ધીરજ હોસ્પિટલમાં મા યોજના કે પેશન્ટ્સ ઓર આયુષ્માન ભારત ઉનકો હમ કાફી કેર કરતે હૈ, પ્રમોટ કરતે હૈ. जैसे ये पेशेंट बहुत ही पुअर थी और इनके पास डीएससी एंजियोग्राफी करने के 4,500 रुपये नहीं थे. केयर करी, 29 तारीख को ये पेशेंट एडमिट हुआ था और 3 तारीख को इसका ऑपरेशन हुआ एंड द पेशेंट इज रेडी फॉर डिस्चार्ज. उस पेशेंट का हम डिस्चार्ज कर सकते हैं. सो इस पेशेंट को आयुष्मान भारत का बहुत बड़ा लाभ मिला है. ये पेशेंट शांतिलाल बाई 50 साल की एक फीमेल है. इनको ब्रेन में एक एन्यूरिज्म था, तो इनको एन्यूरिज्म रप्चर हो गया था, मतलब फट गया था. तो ये यहाँ आए उस वक्त बहुत नाजुक परिस्थिति में थे, तो इनका इलाज कराने के तक इनके पैसे इनके पास नहीं थे. तो प्रधानमंत्री आयुष्मान योजना में इनका नाम रजिस्टर्ड था, उस वजह से वो योजना के अंतर्गत इनका सारा इलाज फ्री किया गया. अही हॉस्पिटल में बीपीएल कार्ड ने ऑनलाइन रजिस्टर करता यादव परिवार ने आयुष्मान योजना नो लाभ मळता तेमनी सारवार करवामां आवी. आम खेत मजूरी करीने जीवन निर्वाह करता परिवार माटे टेस्ट करावाना रूपिया पण न हता, ત્યારે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવામાં આવતા આ યોજના તેમના માટે દેવદૂત સમી પુરવાર થઈ છે. મજદૂરી જૈસે કરતે ઓર ક્યા ખેતી હૈ, સૂકી ખેતી હૈ, જો સૂકી ફસલ આ જાતી વો આ જાતી. બહોત ફાયદા હુઆ, ગરીબ ઇન્સાન કા બહોત ફાયદા હોતા હૈ, હમારા ભી અચ્છા ફાયદા હો ગયા. ધન્યવાદ કરના ચાહતી હું ડાક્ટર સાહેબ કો ભી ઓર મોદી સાહેબ કો ભી. યાદવ પરિવારને સપને પણ ખ્યાલ નહોતો કે તેમના પર આટલું મોટું સંકટ આવી શકે છે. સરકારી મદદથી શાંતિબાઈની જટિલ બીમારીની વિનામૂલ્યે સારવાર થતા તેમના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને તેમણે હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. વિશેષમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મેરી મમ્મી હમ ધીરજ હોસ્પિટલમાં લેકે આયે હૈ, યે તો ખેતીબાડી વાલે હૈ, મેરે ભાઈ ભી ખેતીબાડી કરતે હૈ, ઇતના ખર્ચા ઉઠા નહીં સકતે થે. આયુષ્માન ભારત મેં હુઆ હમારા નામ તો સબ ફ્રી ઇલાજ હો ગયા. વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.